જોઈએ આજના સમાચાર વિસ્તારથી. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પ્રજાને નોટબંધીથી થનાર પરેશાની સંદર્ભે ભુજમાં રેલીનું આયોજન કરાયું હતું. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે નોટબંધીથી થતી પ્રજાને પરેશાની બાબતે કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા રેલીનું આયોજન કરાયું હતું, જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેશ મહેશ્વરીના કહેવા મુજબ ભાજપની કેન્દ્ર સરકારે લીધેલ નોટબંધીના પગલાંનો વિરોધ કરતા કહ્યું હતું કે આખા દેશમાં આ અચાનક જ લીધેલ પગલાંને કારણે લોકોમાં અફરાતફરી મચી ગઈ છે, જેમાં દેશના અર્થતંત્ર ઉપર પણ અસર થવા પામી છે. સાંભળીએ તેમના શબ્દોમાં. ભાજપની કેન્દ્ર સરકારે 8મી તારીખે ઓચિંતા 1500ની નોટ બંધ કર્યા પછી જે રીતની અફરાતફરીનો માહોલ આ દેશમાં, સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ થઈ રહ્યો છે, અને કોઈ પણ જાતના આગોતરા આયોજન વગર અણઆવડત જેવો નિર્ણય કહી શકાય, અને કોઈ પણ જ્યારે સરકાર નિર્ણય લેતી હોય તો એની આડઅસર એને સમજવી પડે, પરંતુ ક્યાંય પણ આ લોકોએ વિચાર નથી કર્યો. સામાન્ય પ્રજા, આમ નાગરિક, વેપારી, ખેડૂતોની કોઈ પણ ચિંતા કર્યા વગર ખાલી માત્ર જાહેરાત કરી દેવી, તાળીઓ વગાડી અને વિદેશ ભાગી જવું, આ ખતખંડાને કારણે આખા દેશને અર્થતંત્ર ઉપર મોટી અસર પડી છે. અને જે રીતે આજે 15મો દિવસ આજે કહી શકાય, આટલા દિવસો પછી પણ આખા ભારતની અને કચ્છ જિલ્લાની જે બેંકો જોઈએ તો બેંકોની બહાર લાઈનો એટલી ને એટલી છે, કારણ કે લોકો પોતાના કાયદેસરના મૂડી છૂટી કરાવવા માટે પણ લાઈનોમાં ઊભું પડે છે. બેંકોમાં જથ્થો નથી અને એટીએમ તો માત્ર આવશે ત્યારે મળશે એવો કોડવર્ડ થઈ ગયો છે. જે રીતે એમણે નિર્ણય કર્યો છે અને નિર્ણય કર્યા પછી એમને ખબર નથી કે લોકોને ભૂતકાળમાં તો આવા હથગંડા, આવા અખતરાવથી લોકોના મતો લઈને સત્તા પર બેસી ગયા છે, પણ જ્યારે શાસન ચલાવવું હોય તો શાસન ચલાવવામાં એને દીર્ઘદ્રષ્ટિ રાખવી જોઈએ. આ એક બતાવવાના આંસુ છે. એમને કોઈ પ્રજાની પીડા હોય તો એમણે વિચારવું જોઈએ. આજે કચ્છ જિલ્લામાં અમે જે જનજાગૃતિ અભિયાન રેલીનું આયોજન કર્યું છે એ એક માત્ર એનો ઉદ્દેશ એ છે કે લોકોનો અવાજ આ બેરી મૂકી સરકાર સુધી પહોંચાડવો છે. અને જે સરકારે ચૂંટણી પહેલા જે વાયદા કર્યા હતા કે કાળું નાણું વિદેશથી લઈ આવશું, તમારા ખાતામાં 15-15 લાખ રૂપિયા આવશે, કાળું નાણું વિદેશથી તો લીધું નહીં પણ દેશના લોકોને કાળા નાણાવાળા બનાવી દીધા, અને 15 લાખ રૂપિયા આપવાની વાત હતી, હવે તો ખાતામાં હિસાબ લેવાય છે 2.5 લાખ રૂપિયાના ખાતાના હિસાબ, અને માલિયા વિદેશમાં લહેર કરે છે. આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. ત્યારે ભુજ શહેરના મુખ્ય માર્ગોમાં સમગ્ર શહેરમાં ફરશે, સાથે સાથે કચ્છ જિલ્લાના બીજા શહેરો છે, માંડવીમાં આવતીકાલે જવાના છે, મુંદ્રા જશો, એના પછીના દિવસોમાં અંજાર, આદિપુર, ગાંધીધામ. આ રીતે કોંગ્રેસ લોકોનો અવાજ બની અને આ વાત સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરશે. અને અમારી માંગ એ છે કે વહેલી તકે આ જથ્થો, નાણાકીય જથ્થો પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ, એટીએમ શરૂ થવા જોઈએ અને લોકોની સુખાકારી માટે સરળતા થવી જોઈએ એવી પ્રજા વતી અમે કોંગ્રેસ માંગ કરે છે.